નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર બે એશિડ બેજ અને શાર હવે આ એશિડ બેજનું ક્ષારનો જે અભ્યાસ કરી રહ્યા હતા એમાં આપણે અંત તરફ જઈ રહ્યા છીએ પાઠના ત્યારે જે મોસ્ટ આઈ એમપી સવાલો છે જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એમની બનાવટ એમના દ્વારા જે મળતી નિપજો છે એમના ઉપયોગો એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ જે અગાઉના વિડીયોમાં એની માહિતી છે હવે પછીના આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર કેવી રીતે બને છે આ બ્લીચિંગ પાવડરના ઉપયોગો શું છે એના વિશે ચર્ચા કરવા જઈએ તો મિત્રો ત્રણ માર્ક્સમાં આપણે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ ટૂંક નોંધ લખો વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરની ટૂંક લખો અથવા તો બીજી રીતે પ્રશ્ન પૂછે કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો જણાવો ટૂંક લખો બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર બીજી રીતે પૂછે બ્લીચિંગ પાવડર બને કેવી રીતે અને એના ઉપયોગો કયા કયા છે તો લઈએ સૌ તો એની બનાવટ કે બને કેવી રીતે તો ક્લોરીનની સોડિયમ હાઇડ્રોક્સાઇડની જે બનાવટ હતી એ દરમિયાન આપણે શું મળતું હતું ક્લોરીન વાયુ તો આ ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હે ને શુષ્ક ફળેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા એટલે ક્લોરીનની આપણે કોની અરે પ્રક્રિયા કરવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે તો એમના દ્વારા આપણને વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર મળે છે તો એની પ્રક્રિયા થઈ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઈડ ને પાણી મળે તો આ જે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઈડ છે બસ એ શું છે વિરંજન પાવડર છે અથવા તો બ્લીચિંગ પાવડર છે શું છે વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર એ આ છે જોઈએ જો ક્લોરીનની કોની આઈ તો શુષ્ક ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ અને શું મળે છે પાણી તો આ જે કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ મેળો એ શું છે વિરંજન પાવડર મિત્રો વિરંજન પાવડરનું ઘણીવાર સૂત્ર પણ એક ગુણમાં હેતુલક્ષ્યમાં પૂછી શકે કે ભાઈ વિરંજન પાવડર બ્લીચિંગ પાવડરનું સૂત્ર શું છે તો સી એ ઓ સી એલ ટુ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બરાબર તો વિરંજન પાવડર સી સીએલ ટુ દ્વારા દર્શાવે છે જેનું રાસાયણિક નામ શું છે તો આનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ છે શું છે કેલ્શિયમ એટલે કેલ્શિયમ ઓક્સી એટલે ઓક્સિજન ક્લોરાઇડ એટલે ક્લોરિન કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ છે ખ્યાલ આવી ગયો બહુ ઇઝી છે પણ વાસ્તવમાં એની પ્રક્રિયા પાછી થોડી જટિલ પણ છો આ તો આપણે આપણા લેવલ માટે બહુ ઇઝી બતાવી છે ચાલો ઉપયોગ તો ઉપયોગ ક્યાં થાય છે તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્યાં થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં બરાબર અમદાવાદ સુરત શહેરો છે એ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે શું છે જાણીતા છે તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાવ કે લિનન જે કાપડ આવે છે બરાબર સુતરાવ કે લિનન શું આવે છે કાપડ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાવ કે લિનન કાપડ મા કાપડના વિરંજન માટે બ્લીચ માટે એનો ઉપયોગ થાય છે મેલ ડાઘને દૂર કરવા માટે કાગળ ઉદ્યોગમાં લાકડાનો જે માવો બને આપણે કાગળ બનાવવો હોય તો શું કરવું પડે પહેલાં લાકડાનો માવો બનાવવો પડે તો લાકડાના માવાના વિરંજન માટે એટલે કે લાકડાનો માવો બને તો એ કેવો હોય કાળા રંગ જેવો હોય જ્યારે આપણે કાગળ કેવો બનાવવો હોય સફેદ વ્હાઈટ તો એનું શું કરવામાં આવે છે બ્લીચ કરવામાં આવે એટલે કે એનું બ્લીચિંગ કરવામાં આવે એટલે મેલ દૂર શું થાય છે ભાઈ દૂર થાય છે એટલે કાગળ છે કેવો બને છે વ્હાઈટ બને છે તો ખાંડ ઉદ્યોગમાં બી થાય છે તો કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાં લોન્ડ્રીની અંદર આપણે કપડાં ધોવા આપવા હોય બરાબર તો એમાં બી મેલ ડાક દૂર કરવા માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરે છે બાકી મેં કીધું એમ ખાંડ સરી ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ થાય છે સફેદ ખાંડ મેળવવા માટે આગળ અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશન કરતા એટલે કે જે અન્યનું શું કરે છે ઓક્સિડેશન કરે છે તો અન્યનું ઓક્સિડેશન કરી શકતા હોવાથી એનો અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે થાય છે શું તો કે ભાઈ ઉપયોગ ત્યાર પછી પીવાના પાણીને જંતુરહિત કરવા માટે એટલે કે જંતુનાશક તરીકે પણ એનો ઉપયોગ થાય છે બરાબર એટલે કાપડ ઉદ્યોગમાં આપણે ખાસ કરીને વાત કરીએ લિનન કે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં લોન્ડ્રીમાં લાકડાના માવામાંથી મળતા કાગળમાં પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુરહિત કરવા માટે એમનો ઉપયોગ થાય છે તો આપણને જો આ પ્રશ્ન પૂછાય કે ભાઈ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર બ્લીચિંગ પાવડર કેવી રીતે બને છે તો કહેવાનું ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવાની તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આપને એટલે કે વિરંજન પાવડર મળે તો આ વિરંજન પાવડર આવી ગયો પછીનું હું બનાવી દેવાનું સમીકરણ બતાવી દેવાનું સમીકરણ બતાવ્યા પછી હું બતાવી દઉં ત્રણ ઉપયોગ બસ ખાલી આટલો લખો તમને ત્રણ માર્ક્સ મળી જાય બીજું મારે તમને ખાસ એ પણ કહેવાનું છે મિત્રો જો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરેની લિંક આપી છે તો એમાં તમે વહેલી તકે જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને જે કાંઈ નવી માહિતી અપડેટ થાય શું તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે તેમજ આપણી ચેનલની જે એપ્લિકેશન છે તો એપ્લિકેશનને પણ તમે ઇન્સ્ટોલ કરી લો જે કાંઈ નવી માહિતી અપડેટ થાય તો એનું મટિરિયલ્સ છે આપણે એની અંદર મૂકી શકાય બરાબર તો આ ખાસ યાદ રાખીશું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો એવી અપેક્ષા સહ કારણ કે આપણે એની અંદર શું મૂકીશું તો કે ભાઈ ધોરણ દસનું જે મટિરિયલ્સ છે એ મટીરિયલ્સ છે આપણે જે તમે ભણી રહ્યા છો એ આપણી અંદર મૂકીશું આ સિવાય અન્ય મટિરિયલ્સ પણ આપણે એની અંદર મૂકીશું કે જેથી કરીને તમે એનો લાભ લઈ શકો તો આ વિડીયોમાં આટલી માહિતી રાખીએ વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીએ ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત